Tasia. કથાની શરૂઆત થઈ ત્યારથી જ જ્યાં જુઓ ત્યાં બધે જ મારો જ ફોટો, પોસ્ટરમાં, ભોજનના પાસમાં, બધે મારો જ ફોટો. એક હનુમાનજીનો, બીજો બાપુનો અને ત્રીજો મારો ફોટો. ત્યાં સામે બાપુની બાજુમાં પણ મારો જ ફોટો. હું કોણ? હું રામની ખિસકોલી. ઓહો, અરે અરે અરે, આ શું થઈ રહ્યું છે? આ અવાજો ક્યાંથી? કેમ આ સાગર આખો ઉંચાણા ભરે છે? અરે, આટલા વાનરો, રીચ અને આ આખો જંગલ સાગર કાંઠે. ઓહ, કેવડો મોટો ખડક આ વાનર ખંભે ઉચકીને. અને સમુદ્ર દેવ તો જુઓ, આજે નક્કી કાંઠો તોડી બહાર આવશે. બાપરે, હે, શું કહ્યું? સમુદ્ર પર સેતુ બંધાય છે. નલ અને નીલ નામના કોઈ વાનરો છે જ્યાં બધું કરી રહ્યા છે, પણ શા માટે? ઓ, પ્રભુ રામનું કામ કરી રહ્યા છે. સીતા માતાને શોધવાનો આવો ભગીરથ પ્રયત્ન, આવડો મોટો સમુદ્ર અને એને ઓળંગવાનો અશક્ય અસંભવ લાગતું કાર્ય. આખી સેના જાણે સાગરને ઘુમરોડી રહી છે. એ જુઓ, જુઓ પેલો વાનર કેવડો મોટો પર્વત ખંભે ઉચકીને લાવ્યો. એ આહા, કેવો જળપ્રપાત થયો. આખું જંગલ જાણે ઉમટી પડ્યું છે. અને હું શું કરી શકું? હું તો સાવ નાનો જીવ, નાની એવી ખિસકોલી. આવડા મોટા સમુદ્ર સામે મારી સેવી સાથ, પણ મારે કંઈક યોગદાન આપવું જોઈએ. પ્રભુ રામના આ યજ્ઞ કાર્યમાં મારે કંઈક યત્નાહુતિ આપવી જોઈએ. આ લોક ઉપકાર યજ્ઞમાં જ્યારે કોઈ પોતપોતાના ગજા પ્રમાણેની આહુતિ આપી રહ્યા હોય, ત્યારે મારાથી આમ નિષ્ક્રિય કઈ રીતે બેસી રહેવાય? લાવને, હું કઈક કરું, જેટલું થાય એટલું કરી છૂટું. ભલે ને હું સમુદ્રને હંફાવી ન શકું, પણ મારા અંગેથી થાય એટલું પુષ્પ તો ચડાવું આ મહાપુરુષાર્થની આરાધનામાં. જો એક નાની જ્યોત અંધારાને દૂર કરી શકે, જો એક નાનું જળ બિંદુ સિંધુ બની શકે, જો એક નાની પાપા પગલી જીવન પ્રવાસ પૂર્ણ કરી શકે, જો એક નામ પથ્થરને સમુદ્ર પર તરાવી શકે, તો હું કેમ ન કરી શકું? મારું જેટલું સામર્થ્ય એટલું મારું યોગદાન. લાવ આ પથ્થરને હડસેલી અને સાગરમાં નાખી દો. ના ના, આ થોડો મોટો લાગે છે. ના ના, નહીં ધક્કો મરાય તો હવે શું કરું? લાવ ને જરા નાનો પથ્થર શોધું. નહીં, આ નહીં થાય મારાથી. હે પ્રભુ, કંઈક વિચાર આપો. મારા દેહને તમારા સત્કાર્યનું સાધન બનાવો. કંઈક વિચાર આપો પ્રભુ, કંઈક વિચાર આપો. રેત કેટલી ચોટી જાય છે આ સાગરના ઉછાળાથી. લાવ એને ખંખેરું. અરે હા, આ રેત છે જ ને. આહા, મળી ગયો રસ્તો. મારી જાત પલાળી અને રેતમાં આરોટવા લાગું.
જેટલી ચોટે એટલી પથ્થરો વચ્ચે ઠાલવી આવું. પથ્થરો વચ્ચેની જગ્યા બુરાશે અને સેતુ મજબૂત પણ થશે. આમ પણ જાત પલાડ્યા વગર કઈ રામનું કામ થાય? બરાબર, આજ બરાબર છે. હવે વધુ કશું વિચારો નથી કરવા અને પ્રયત્નો આરંભી દઉં. ભલે હશે, ભલે હશે, આ રીચ વાનરો ભલે હશે, હું મારા પ્રયાસો છોડીશ નહીં. ઓ પ્રભુ, આપ સાક્ષાત મારી સામે. હા, તમારી નજરમાં કશું છુપું ન રહી શકે. ધન્ય હું, તમે મને હથેળીમાં ઉચકી સદાય હથેળીમાં રાખજો. અને આ શું, તમારો હાથ ફર્યો ત્યાં મારા અંગે કેટલી સુંદર મજાની ભાત પડી ગઈ. હા, કાર્ય પાછળની ભાવના કાર્ય કરતા ચડે. મને દ્રઢ વિશ્વાસ છે કે સીતા માતા અચૂક મળી જશે. આજે મારું સમગ્ર અસ્તિત્વ પણ સાર્થક થયું. આપે તો મારી જાત રંગી દીધી અપના વાહાલ હૂફ અને વાત્સલ્યથી. કથાની પૂર્વ સંધ્યાએ પૂજ્ય બાપુએ કહેલું કે લોકભારતી પણ ખિસકોલી છે, ખરો ને બાપુ? આ ખિસકોલી જેવી લોકભારતી જે યથાશક્તિ લોકાભિમુખ કેરોણીનો સેતુ બાંધી રહી છે, એટલે જ તો એમના પર રામ કૃપા થઈ છે. જે કોઈ પણ સમર્પણ સેવા સાથે સત્કાર્યમાં જોડાય એ સૌ રામની ખિસકોલી. આવી જ એક ખિસકોલી આપણા સૌમાં સદાય ઉછળતી કૂદતી રહે એવી મારી પ્રભુ શ્રી રામને પ્રાર્થના. જય સિયારામ.